કોરોના વાયરસને લઈ સમગ્ર દેશને લોકડાઉન કરાયું છે, ત્યારે શહેરના સ્લમ અને પરપ્રાંતીય બહુમલ વિસ્તાર એવા લીંબાત, બમરોલી, સચિન સહિતના વિસ્તારોમાં રાષ્ટ્રીય કિસાન સેવા દ્વારા જરૂરિયાતમંદોને અનાજની કીટનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી. કોરોના વાયરસને લઈ 21 દિવસનું દેશમાં લોકડાઉન અપાયું, તેને લઈ રોજ કમાવી ખાવાવાળા અને તેમાં પણ ખાસ કરીને પરપ્રાંતિયો તથા સ્લમ વિસ્તારમાં રહેનારાઓની હાલત કફોડી થઈ ગઈ છે. સુરતની રાષ્ટ્રીય કિસાન સેના દ્વારા હાલ આવા જરૂરિયાતમંદો માટે આગળ આવી સેવાનો ધોધ વહાવવામાં આવી રહ્યો છે. શહેરના સ્લમ અને પરપ્રાંતિયવાળા વિસ્તારો જેવા કે લીંબાત, બમરોલી, પાંડેસરા, સચિન સહિતના વિસ્તારોમાં રાષ્ટ્રીય કિસાન સેના દ્વારા અનાજની કીટના વિતરણ સાથે ફૂડ પેકેટનું પણ વિતરણ કરાયું હતું. સુરત કલેક્ટર દ્વારા રાષ્ટ્રીય કિસાન સેનાને સ્લમ વિસ્તારમાં અનાજની કીટ વિતરણ કરવાની જવાબદારી આપી હોવાનું પણ જણાવ્યું હતું. મીડિયા દ્વારા ત્યારે તેઓની સેવાનો ચિતાર મેળવવાનો પ્રયાસ કરતા તેઓની કામગીરીથી ગરીબો અને ખાસ કરીને જરૂરિયાતમંદોના મોઢા પર ખુશી જોવા મળી હતી. તો રાષ્ટ્રીય કિસાન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ગિરીશભાઈ શ્રીમાળી હસ્તે અનાજની કીટનું વિતરણ કરાયું હતું. તેમની સાથે કલેક્ટર કચેરીમાંથી દેખરેખ રાખનાર ભદ્રેશભાઈ સુપરવાળા સહિત અનેકો રાષ્ટ્રીય કિસાન સેનાના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામની હાજરીમાં મોટાભાગના ગરીબ અને શ્રમજીવી લોકો જે રોજનું ખાનારાઓ છે તે લોકો અને વિધવા બહેનોને અનાજની કીટ આપવામાં આવી હતી. આજે અમારી વચમાં કલેક્ટરશ્રીને હિસાબથી ભદ્રેશભાઈ સાથે જોડાયા છે સુપારીવાલા, અને એમની દેખરેખમાં નિગરાનીમાં અમે આ સેવાનું કાર્ય કરી રહ્યા છીએ. જે હિસાબથી એમને લાગે કે હકીકતમાં અમે આ કાર્ય કરી રહ્યા છીએ, અને ભદ્રેશભાઈ હવે અમારી સાથે જ્યારે પણ બોલાવીએ ત્યારે તે ટાઈમમાં આવી જાય છે. એમને હાથથી પણ સેવા થાય છે, ને એમનો જે હિસાબથી અમારી સાથે સપોર્ટ છે અમે બહુ આનંદ છે, ને અમારી આ રિપોર્ટ કલેક્ટરશ્રીને પહોંચાડે તો અમને બહુ આનંદ થશે કે અમે આ સેવાનું કામ કરી રહ્યા છીએ. મારું નામ ભદ્રેશભાઈ સુપારીવાલા, સિવિલ ડિફેન્સનો છું. મને કલેક્ટરશ્રીએ કીધું, કામગીરી સોંપેલી છે કે ભાઈ એમને રાષ્ટ્રીય ગ્રુપમાં એમને જે કંઈ અમને વિતરણ કરે છે તો વિતરણ સારી રીતે કરે છે, કેવી રીતના કરે છે ને કેવી રીતના આપે છે તે થોડું ધ્યાન આપવાનું છે. એટલે હું આવ્યો છું, એમનું કામ મને ગમ્યું છે, સ્વસ્થ અને સારી રીતે કરે છે, વિધવા ભાઈઓને બી આપે છે ને સારું એવું વિતરણ કરે છે, ને આગળ કરતા રહે ને મને ફોન કરીને બોલાવે છે, હું ત્યારે હાજર થઈ જાઉં છું. ને સારી રીતે આગળ બીજું અંધશાળા છે કે ભાઈ જે આપણે હજીરા જવાના છે ટ્રકો, અને બધાને ફૂડ પેકેટો બધાને આપવાના છો એવું હાઈવે મજૂરોને, એટલે આવી કામગીરી કરે તો અમને ઘણો આનંદ થાય છે અને સાફ સુથરા ચોખ્ખું રાખે છે. આમ રાષ્ટ્રીય કિસાન સેના દ્વારા લીંબાત, બમરોલી, પાંડેસરા, વડોદરા સહિતના મોટાભાગના વિસ્તારોની અંદર કોરોના વાયરસને કારણે લોકડાઉન થયેલા લોકોને અનાજની કીટનું વિતરણ કરાયું હતું.